પાદરા તાલુકા પંચાયતમાં ગત 6 એપ્રિલે તાલુકા પંચાયતના પ્રમુખ કિરવતસિંહ રાજ પર અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હતી અને પ્રમુખની ખાલી પડેલી જગ્યા અંગેનો પાદરા તાલુકા પંચાયતના પ્રમુખનો ચાર્જ જશવંતસિંહ ગોહિલને સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કારોબારી ચેરમેન સહિત 7 સદસ્યોએ ઇન્ચાર્જ પ્રમુખ જશવંતસિંહ ગોહિલને મોં મીઠું કરાવ્યું હતું અને પ્રમુખ તાલુકા વિકાસના અગ્રેસર રહેશે તેમ જણાવ્યું હતું. આજે જે મને ચાર્જ સોંપવામાં આવ્યો છે, અત્યાર સુધી જે આ વિકાસના કામમાં રૂઝાઈ રહ્યા હતા તે કામને પરિપૂર્ણ કરવા માટે અમે જે તત્પર હતા, અત્યારે પછી જે બધા સભ્યોને સાથે લઈ અને વિકાસના કામો વહેલી તકે થશે અને કરીશું. અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટેનો પ્રમુખનો હવાલો જશવંતસિંહ ગોહિલને આપવામાં આવ્યો હતો, જે હાલમાં પાદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે. હવે જ્યાં સુધી પ્રમુખ અંગે ચૂંટણી ન થાય ત્યાં સુધીના ઇન્ચાર્જ પ્રમુખનો હવાલો જશવંતસિંહ ગોહિલને આપવામાં આવ્યો હતો. પાદરા તાલુકા પંચાયતને તારીખ 6 એપ્રિલના રોજ અવિશ્વાસની દરખાસ્ત માન્ય પ્રમુખશ્રી વિરુદ્ધ આવેલ હતી અને 18 વિરોધ શૂન્ય મતે તે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જવાથી પંચાયત ધારાની કલમ મુજબ 3 દિવસ બાદ પ્રમુખશ્રીએ અથવા ઉપપ્રમુખશ્રીએ જેની વિરુદ્ધમાં અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હોય તેમણે હોદ્દો છોડવાનો આવે છે. આ પ્રસ્તુત કિસ્સાની અંદર પ્રમુખશ્રી વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ હોવાથી હાલના ઉપપ્રમુખશ્રી જશવંતસિંહ ભગવાનસિંહ ગોહિલને પ્રમુખશ્રીના હવાલાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.